સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સલાલનો યુવાન મયુર પંચાલે 12 કલાકમાં સેનિટાઈઝર સ્પ્રે તૈયાર કરી નાગરિકોને સુરક્ષા કવચ આપતું સાધન તૈયાર કર્યું. જિલ્લા કલેક્ટર સીજે પટેલે સેનિટાઈઝર સ્પ્રેનું નિરીક્ષણ કરી હિંમતનગર સિવિલ હોસ્પિટલને અર્પણ કર્યું. સાબરકાંઠા જિલ્લામાં કોરોના વાયરસનો કેસ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં જ નોંધાતા જિલ્લા આરોગ્ય અને વહીવટીતંત્ર સજ્જ બની ગયું છે. ત્યારે હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓ તેમજ સ્વજનોની આરોગ્યની દરકાર કાજે પ્રાંતિજના સલાલના યુવાને સ્વખર્ચે સેનિટાઈઝર સ્પ્રે કક્ષ તૈયાર કરી સિવિલ હોસ્પિટલને અર્પણ કર્યું હતું. પ્રાંતિજ તાલુકાના સલાલ ગામનો મયુર પંચાલ ધોરણ 12 સુધી જ અભ્યાસ કરેલ છે. વ્યવસાય જનરેટર બનાવવાનું અને ભાડે આપવાનું કામ કરતા મયુરને ગજબની કોઠા સુધી લોકઉપયોગી સાધનો બનાવી કાયમ મદદરૂપ થાય છે. કપરા સમયની આ ઘડીમાં કોરોનાને નાથવા માત્ર 12 કલાકમાં જ સેનિટાઈઝર સ્પ્રે બનાવી ઇનોવેશન આઈડિયાનું ઉત્તમ ઉદાહરણ મયુર પંચાલે પૂરું પાડ્યું છે. હાલ સમગ્ર વિશ્વ કોરોનાની મહામારી સામે જંગ લડી રહ્યું છે, ત્યારે મહાનગર કક્ષાએ તો નાગરિકો કે દર્દીઓને જરૂરી સાધનો મળી રહે, પરંતુ સાબરકાંઠા જિલ્લામાં આંતરિયાળ વિસ્તારોમાંથી સિવિલમાં આવતા દર્દીઓ અને સગાઓને સેનિટાઈઝેશન કરવાની ખાસ સુવિધા ઊભી કરવામાં આવી છે. આ અંગે વિગત આપતા મયુર પંચાલ જણાવે છે કે લોખંડની એંગલ અને પ્લાસ્ટિકની ફાઈબર પ્લેટથી આ સેનિટાઈઝર કક્ષ તૈયાર કરવામાં આવ્યું છે. 2 દરવાજા ધરાવતા આ કક્ષની લાક્ષણિકતા એ છે કે તેને ગમે તે સ્થળે આસાનીથી હેરાફેરી કરી શકાય છે. આ સેનિટાઈઝર સ્પ્રેમાં સોડિયમ હાઇપોક્લોરાઇડ અને આલ્કોહોલ લિક્વિડ જરૂરિયાત માત્રામાં રાખવામાં આવી છે. ફુવારા સિસ્ટમમાં માણસ આ કક્ષમાં પસાર થાય ત્યારે સમગ્ર માનવ શરીર પર 20 સેકન્ડ સુધી સ્પ્રેનો છંટકાવ થાય છે અને વ્યક્તિ સેનિટાઈઝ થઈ જાય છે. અંદાજે 30,000ના ખર્ચે તૈયાર થતો આ સેનિટાઈઝર કક્ષ લોકોના આરોગ્ય માટે સુખકારી રૂપ છે. આ સેનિટાઈઝર સ્પ્રેનું જિલ્લા કલેક્ટર શ્રી સીજે પટેલ નિરીક્ષણ કરી આ બંને યુવાનોને સેનિટાઈઝેશન સ્પ્રે બનાવવા બદલ અભિનંદન આપી બિરદાવ્યા હતા. આ સેનિટાઈઝર સ્પ્રે હાલના સમયે જરૂરિયાત એવા સિવિલ હોસ્પિટલને અર્પણ કર્યું હતું, જેમાં સિવિલમાં આવતા દર્દીઓ તેમજ તબીબો અને મેડિકલ સ્ટાફ તેમજ 108 મારફતે આવતા દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. બ્યુરો રિપોર્ટ્સ, ZSTV, હિંમતનગર.